गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पर्यावरण में आपणे आजे एक नवो प्रकरण भणीशुं। ए प्रकरणनुं नाम शुं छे ए आपणे पछी जोईए। ए पहेला आपणे एक सरस मजानी एक्टिविटी करीए। चालो आपणे ए एक्टिविटी करीए। हेलो फ्रेंड्स, तमे जोई शको छो कि अहीं घणा बधा चित्रो आप्या छे। तो आ चित्रोमां આપણે રંગ કરવાનો છે। તો જુઓ, પહેલું ચિત્ર આઈસ્ક્રીમનું છે અને બીજું છે ચા નો કપ, ત્યાર પછી છે સ્નોમેન અને સૂર્ય। હવે અહીં ચાર ચિત્રો આપ્યા છે ને, આ ચાર ચિત્રોમાં તમારે રંગ વિચારવાનો છે। તો જુઓ, હવે ઠંડુ જે વસ્તુ હોય ને એમાં ભૂરો રંગ કરવાનો છે અને ગરમ વસ્તુ હોય એમાં લાલ રંગ કરવાનો છે। તો ચાલો આપણે જોઈએ। તો આઈસ્ક્રીમ કેવું આવે? ઠંડુ। હા, ઠંડુ આવે તો એમાં કયો કલર કરીશું? હા, ભૂરો। અને સૂર્યની વાત કરીએ તો સૂર્યમાં કયો રંગ આવશે? હા, લાલ રંગ। વેરી ગુડ। તો આજે આપણે એવું જ એક પ્રકરણ જોઈશું। અરે વાહ, તમને તો ખૂબ મજા આવી રહી છે। તમને પણ વાર્તામાં ખૂબ મજા આવશે। ચાલો આપણે વાર્તા જોઈએ। ચાલો આપણે એક વાર્તા જોઈએ। એક કથિયારો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો। સાંજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતો હતો। એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો। ત્યારે ખૂબ જ ઠંડી હતી। તેની આંગળીઓ જુઓ, થ્રીજી ગઈ હતી। કથિયારો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકી તેના હાથ મો પાસે લાવતો હતો। જુઓ, તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કઈ રીતે તે પોતાના હાથની આંગળીઓ મો પાસે લાવે છે, પછી તે હાથને ગરમ રાખવા તેના પર જોરથી ફૂંક મારતો હતો। આપણને પણ ઠંડી લાગે તો કેવા ફૂંક મારીએ આપણે? હા, એ જ રીતે આ કથિયારો પણ ઠંડી લાગતી હતી ને, એટલે ફૂંક મારતો હતો। જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયાં બાલિસ્તીએ ખૂણામાંથી તેને જોતા હતા। મિયાં બાલિસ્તીએ જોયું કે કથિયારો તેના હાથમાં ફૂંકો માર્યા કરતો હતો। તે આશ્ચર્યમાં પડ્યા, પરંતુ તેઓ તે સમજી શક્યા નહીં। તે વિચાર કરતા ઊભા થયા કે તેમણે કથિયારાને પૂછવું જોઈએ। થોડું ચાલ્યા પછી તે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કથિયારાને તે ન ગમે તો? અંતમાં મિયાં બાલિસ્તીએ પોતાની જાતને રોકી શક્યા નહીં। તે કૂદતા કૂદતા કથિયારા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું? હવે બાલિસ્તીઓ કથિયારા પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમને ખોટું ન લાગે તો હું એક પ્રશ્ન પૂછું તમને। આ તચુકડા માણસને જોઈ કથિયારો તો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો। જુઓ, ચિત્રમાં પણ કેવું દેખાય છે ચિત્ર, આપણને પણ હસવું આવે ને? હં, તો જે કથિયારો હતો ને એ બાલિસ્તીઓને જોઈને આશ્ચર્યચકિત થયા અને આનંદિત। આપણને પણ બતકા માણસને જોઈને પહેલાં હસવું આવે, તમને આવે ને? હં, એ જ રીતે અહીં કથિયારો પણ આનંદિત થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? હવે કથિયારાએ હસું તો આવતું હતું, પણ તેણે સંતાડી રાખ્યું અને કહ્યું કે જરૂરથી પૂછો, તમારે શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ પર ફૂંકો કેમ માર્યા કરો છો?
હવે જે પ્રશ્ન હતો ને એના વિશે પૂછે છે કે તમે તમારા હાથ પર કેમ ફૂંક મારો છો? મિયાં બાલિસ્તીએ કહ્યું. મિયાં બાલિસ્તીએ તેમને એ સવાલ કરી દીધો. ચાલો હવે શું થાય છે ને તે આપણે જોઈએ. કથિયારાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા તેના પર ફૂંકો મારું છું. પછી જ્યારે તે ફરી ઠંડા થાય છે, હું ફરી તેમને ગરમ રાખવા ફૂંકો મારું છું. તો હવે આપણને ખબર પડી ને કે આ કથિયારો પોતાના હાથ પર ફૂંક કેમ મારતો હતો? હા, કારણ કે એ ફૂંકને કારણે એના હાથ ગરમ રહે ને, તેથી તે ફૂંક મારતો હતો. અને ફરીથી ઠંડા થાય તો ફરીથી ફૂંક મારતો હતો. મિયાં બાલિસ્તીએ માથું હલાવ્યું. ઓહો, તો એવું છે. અને પછી તે ત્યાંથી જતા રહ્યા, પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કથિયારા પર બારીક નજર રાખતા હતા. બાલિસ્તીઓને સમજાયું કે હં, એટલે ફૂંક મારે છે. પછી તેઓ ત્યાંથી જતા તો રહ્યા, પણ ફરીથી તેઓ તેમનું નિરીક્ષણ કરવા માટે દૂર ઊભા રહીને જોતા હતા. થોડી જ વારમાં બપોર થઈ. કથિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને નાના વાસણમાં બટાટા બાફવા મૂક્યા. હવે કથિયારો લાકડા કાપવા દૂર સુધી ગયો હતો, તો એણે તેનું ભોજનની પણ તૈયારી કરવી પડે ને. હા, તો એણે શું કર્યું કે ચૂલો તૈયાર કર્યો અને તેના પર બટાટા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા, તેથી કથિયારો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ થાય તે માટે ફૂંક મારવા લાગ્યો. ઓહ, ફરીથી એ તો ફૂંક મારે છે, જુઓ તો. હા, બાલિસ્તીએ તેને થોડે દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો, તે ફરી કરવા લાગ્યો, તેના મોંથી ફૂંક મારવા લાગ્યો. શું આગ તેના મોંમાંથી નીકળે છે? હવે બાલિસ્તીએ તો નજર રાખવા માટે હતા જ ને ત્યાં, તો એને ફરીથી ફૂંક મારતા જોયા. અને શેના માટે? હં, જુઓ તો, ચૂલો સળગાવવા માટે. તો બાલિસ્તીને થયું કે આ ફરીથી ફૂંક મારે છે. શું આગ એના મોઢામાંથી નીકળે છે? કથિયારાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. તેણે ફરી તેની ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂ ફૂ. હવે બટાટા તો બફાઈ ગયા અને તેણે બહાર કાઢ્યા, તો એ તો ગરમ હોય ને. તો ફરીથી બટાટાને ફૂંક મારતા જોયા. ફૂ ફૂ કરતા હતા કથિયારો તો. અરે રે, બાલિસ્તીએ પોતાની જાતને કહે છે, તે ફરી ફૂંકો મારે છે. હવે શું? શું તે બટાટા સળગાવવા જઈ રહ્યો છે? થોડી વાર તેના પર ફૂ ફૂ ફૂંકો માર્યા બાદ કથિયારાએ તે પોતાના મોંમાં મૂક્યા અને ખાવા લાગ્યો. હવે બારિસ્તીએ તો જોતો હતો કે શું આમ બટાકાને પણ સળગાવવા માંગતો હશે, એટલી ફૂંક મારે છે. પણ થોડી વારમાં તો એ બટાટાએ મોંમાં મૂકી દે છે અને ખાવા લાગે છે. હવે મિયાને ખૂબ જ આશ્ચર્ય થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારી કથિયારા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું. જો તમને વાંધો ન હોય તો હું ફરી એક પ્રશ્ન પૂછી શકું? કથિયારાએ જવાબ આપ્યો. સેજ પણ નહીં, તમારે જે પૂછવું હોય એ પૂછો ને. મિયાં બાલિસ્તીએ કહ્યું, આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથને ગરમી આપવા ફૂંક મારતા હતા. હવે તમે આ બટાટા પર ફૂંક મારો છો, જે પહેલેથી જ ખૂબ ગરમ છે. તમારે તેને શા માટે વધારે ગરમ કરવા છે? હવે બાલિસ્તીઓ તો દૂરથી જુએ છે. એને તો કંઈ ખ્યાલ જ નહોતો કે પહેલાં જ્યારે આંગળી થીજી ગઈ હતી તો આંગળીને ગરમ કરવા માટે ફૂંક મારતા હતા, અને અત્યારે હવે બટાટાને ફરીથી ગરમ છે તો એને કેમ ફૂંક મારો છો? એને શું કરવા ગરમ કરો છો પાછા? આવો પ્રશ્ન કથિયારાને તે પૂછે છે. ના ના, મારા નાના મિત્ર, આ બટાટા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા તેના પર ફૂંકો મારું છું. જ્યારે તેમણે આ સાંભળ્યું ત્યારે મિયાં બાલિસ્તીનો ચહેરો સફેદ થઈ ગયો. તે ડરના મારીએ ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. કથિયારો સારો માણસ હતો. તેણે કહ્યું, શું થયું મિયાં, તમે ઠંડીના લીધે ધ્રુજી રહ્યા છો?
તેમ છતાં મિયાં બાલિસ્તે પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન છે? ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ શ્વાસથી? આ શક્ય નથી. હા, તે સાચું છે, અમુક વસ્તુઓ જે દેખાતી નથી પરંતુ તે હોય છે. તો જુઓ, હવે બાલિસ્ટે એવું સાંભળ્યું ને કે બતાતા ખૂબ જ ગરમ હતા તો એને ઠંડા પારા માટે ફૂંક મારતો હતો. તો બાલિસ્ટને એવું થયું કે આ ચોક્કસ કોઈ ભૂટ જ છે, એટલે એ દડી ગયો અને ધીરે 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 પાછળ જવા માંડ્યો. તો કથિયારો તેને પૂછવા લાગ્યો કે શું થયું મિયા, તમે ઠંડીને લીધે ધ્રુજો છો? ત્યારે મિયા કહે છે, ના, આ ચોક્કસ કોઈ ભૂત કે કોઈ જીન છે. અરે, એક જ શ્વાસથી ઠંડો શ્વાસ અને ગરમ શ્વાસ બંને આવી શકે? તો આ તો ભૂત અથવા જીન છે. તેથી બાલિસ્ટ્ય તેનાથી દૂર ભાગવા લાગ્યા. હવે તમને ખબર છે આ વાર્તા કોણે લખી છે? હા, ઝાકિર હુસેન. તો ઝાકિર હુસેનની આ વાર્તા આપણને ઠંડુ અને ગરમ શું છે એનો ખ્યાલ અપાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તામાં ખૂબ જ મજા આવી હશે અને તમને પણ આ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે. તો ચાલો આપણે આ ઠંડુ અને ગરમ વિશે વાર્તા તો સાંભળી, હવે આપણે થોડા તેના પ્રશ્નો જોઈએ. તમને મજા આવી હતી વાર્તામાં? મને તો ખૂબ મજા આવી. તો હવે આ વાર્તા તો આપણે જોઈ, પણ તેના પરથી આપણે થોડા પ્રશ્નોની વાત કરી લઈએ. ચાલો, એવા કયા પ્રશ્નો છે તે આપણે જોઈએ. મિયા બાલિસ્તે મૂંઝવણમાં હતા જ્યારે તેમણે કથિયારાને તેના ઠંડા હાથને ગરમ કરવા અને ગરમ બતાતાને ઠંડા કરવા ફૂંક મારતા જોયા. હવે આપણે વાર્તામાં જોયું હતું કે જે કથિયારો હતો ને એ પોતાના હાથ ઠંડા હતા ત્યારે પણ ફૂંક મારતો હતો અને બતાતા ગરમ હતા ત્યારે પણ ફૂંક મારતો હતો. તો આવું બંને સાઈડ કઈ રીતે કર્યું છે? હવે એના પરથી આપણે થોડા પ્રશ્નો જોઈએ. હવે આપણે શિયાળો તો અત્યારે ચાલુ થઈ ગયો છે, બરાબર ને? હવે શિયાળામાં જો આપણે ઠંડા હાથ થઈ ગયા હોય તો તમે ક્યારેક બોજ થતી લાગે તો આમ કરો છો ને? તો એવું કેમ કરો છો? હા, કારણ કે આપણા મોઢામાંથી ગરમ હવા નીકળે છે તેથી આપણને ઠંડીનો અહેસાસ ઓછો થાય.